રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિનની દેશ અને વિદેશમાં આજરોજ 21/6/2022 રોજ ઉજવણી થઈ રહી હોય અને આ આંતરરાષ્ટ્રીય યોગ દિન 8મો ઉજવાઈ રહ્યો હોય ત્યારે ધોરાજીના નવી ભગતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોગ દિનની ઉજવણી કરવામાં આવેલ, જેમાં સરકારી વિભાગના તમામ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા યોગ શિબિરના જાણકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી JN લિખિયાએ જણાવેલ કે આ ધોરાજીના ભગતસિંહજી હાઈસ્કૂલ ખાતે ઉજવવામાં આવેલ અને પાટણ વાવ ઓશમ પર્વત ખાતે અને સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવેલ. આજરોજ ધોરાજી નવી ભગતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિનનો વિદ્યાર્થીઓએ અને આગેવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ અને આવેલ લોકોએ પ્રાણાયામ અને અન્ય યોગના આસનો કર્યા હતા. લોકોએ યોગને જીવનમાં આવરી લેવો જોઈએ, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે યોગ, તેવું જણાવે છે. જેપાલ ઘાંચી વિદ્યાર્થિનીએ જણાવેલ છે કે છેલ્લા 2 વર્ષથી કોરોનાને લીધે યોગ દિનની ઉજવણી થઈ નહોતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવવામાં આવ્યો હતો. યોગા કરીને બહુ મજા આવી અને લોકોએ યોગા કરવો જોઈએ. યોગથી શાંતિ મળે છે, શરીરમાં જે રોગો હોય તેનાથી રોગ મુક્તિ મળે, તેવું જણાવેલ. પત્રકાર રાજુભાઈ બગડા, ધોરાજી. આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જે ધોરાજી તાલુકા કક્ષાનો કાર્યક્રમ ધોરાજી ખાતે નવી ભગવતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આજરોજ સંપન્ન થયેલ છે. આ કાર્યક્રમમાં બોર્ડે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ધોરાજી શહેરના નાગરિકો, સ્કૂલના બાળકો, વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ, આ ઉપરાંત આગેવાનો સૌએ સાથે મળી અને આજરોજ આ વિશ્વ યોગ દિવસ નિમિત્તેના કાર્યક્રમને સફળ બનાવેલ છે. હું સૌને શુભેચ્છા આપું છું. આ ઉપરાંત ધોરાજી તાલુકાના 2 જે આઇકોનિક પ્લેસ છે કે જે ભવિષ્યના પ્રવાસન સ્થળો તરીકે ઉભરી રહ્યા છે, એવા ઓસમનુગર, પાટણવાવ અને મુરલી મનોહર મંદિર સુપેડી ખાતે પણ આજરોજ આપણે વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક યોગના કાર્યક્રમનું આયોજન કરેલ છે. ફરી એકવાર સૌને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજ 2 વર્ષથી અમે જ્યારે 9મામાં આવ્યા હતા ત્યારે ભગવતસિંહજી આવ્યા હતા. 2 વર્ષ 10 અને 11 બંધ રહ્યું હતું. આ વર્ષે થયું એટલે બહુ મજા આવી. યોગ કરવો જોઈએ, યોગ આપણા જીવન માટે જરૂરી છે. અને આ વખતે સરે સરસ શીખવાડ્યું છે, બધું બહુ સારું કરાવ્યું છે. યોગ કરવો જ જોઈએ, આપણે જરૂરી છે આપણા જીવન માટે. યોગથી શું અનુભૂતિ થાય છે? યોગથી શરીરને આમ શાંતિ મળે ને આપણે જે રોગ હોય રોગ મુક્ત થાય.